સૌને નમસ્કાર, શાંતિ. આપણા સમાજના તપોધન બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, દીકરાઓ, દરેકને મારી નમ્ર વિનંતી છે કે આ ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય એના માટે સૌએ સહકાર આપવો અને ફરી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે આપણે એકતા રાખીને દરેક ગામે ગામ આ રીતે શાંતિનો સંદેશો પહોંચતો કરવાનો કે આપણી બેન દીકરીઓ જોડે બીજી કોઈ વખત આવી કોઈના ત્યાં ઘટના બને નહીં એનું ધ્યાન રાખવું અને દરેકે બળવો પોકારવો કે આવી ઘટના સમાજમાં ન થવી જોઈએ. આજે આ બેન દીકરીની હાલત છે તો કાલ ઉઠીને આપણા પણ કોઈની બેન દીકરી કે ગમે તેનો વારો આવી શકે તો સમાજમાં દરેકે આની નોંધ લેવા વિનંતી. આવીશ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ, આ જે ઘટના બની અમિતાબેન સાથે એ બીજા જોડે ના બને એવી સૌને વિનંતી, અને આપણા સમાજને ભેગા થઈ અને એમના સગાવાલાને સાથ સહકાર આપો. જ્યારે પણ જરૂર પડે ત્યારે દરેક ગામના બધા ભેગા થઈ અને એમને સાથ સહકાર આપો, અમિતાબેનને ન્યાય આપો, અમિતાબેનને ન્યાય આપો. આજ રોજ સમગ્ર પ્રાંતિજ તપોધન બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનોએ વિશાળ સંખ્યાની અંદર કેન્ડલ માર્ચ યોજી આજોલ ગામની દીકરી અમિતાબેનનું અપમૃત્યુ થયેલું છે તેના અનુસંધાનમાં આજે આ રેલી યોજવામાં આવેલી હતી. પરંતુ એ આજોલ ગામની દીકરી નહીં પણ સમસ્ત 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજની આ દીકરી હતી. એમના અપમૃત્યુ થવાના 12-13 દિવસ થયા પણ હજુ સુધી આ દીકરીને કોઈ ન્યાય આપી શકાયું નથી. તો અમારી તપોધન બ્રહ્મ સમાજ પ્રાંતિના ભાઈઓ અને બહેનોની ખાસ વિનંતી છે ન્યાયતંત્રને કે એને ચોક્કસ ન્યાય અપાવે અને ભવિષ્યની અંદર કોઈ આવું દુષ્કૃત્ય ન થાય એના માટે ખાસ કાળજી રાખે. સરકાર બેટી બચાવોની ઝુંબેશ અત્યારે હાલ કરી રહી છે પણ હવે એવું લાગે છે કે 12 દિવસ સુધી પણ જો ગુનેગારો સુધી પોલીસ પહોંચી ન શકતી હોય તો આ સમયની અંદર બેટીની સુરક્ષા છે કે નહીં એ મોટો એક પ્રશ્નાર્થ ઊભો થાય છે. માટે અમારે ખાસ વિનંતી છે કે આ બેટીને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી અમારા પ્રાંતિજ બ્રહ્મ સમાજની પૂરેપૂરી અપેક્ષા છે. આજુલની દીકરી અને જેમની સાસરી થતી હતી રણાસણ, આ દીકરીને તારીખ 10-11-2019ના દિવસે ગુમ થયાના સમાચાર આવ્યા. 13-11-2019 કલોલ કેનાલ પાસેથી એમની ખૂબ જ ગંભીર હાલતમાં લાશ મળી આવી. હવે મૃત્યુ કે આત્મહત્યા એ સ્પષ્ટ થતું નથી પણ અત્યારે ગામે ગામ 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ ગામે ગામ અત્યારે એક જ ઝુંબેશ ચલાવી રહી છે કે આ દીકરીને ન્યાય મળે. દીકરીને ન્યાય મળે એ માટે ગામે ગામ રેલીઓ નીકળી રહી છે અને બધાનો એક જ અવાજ છે કે દીકરીને ન્યાય આપો, ન્યાય આપો. તો પોલીસને જાણ કરીએ કે તમારું ન્યાયતંત્ર જાગૃત થાય અને પોલીસ અને ન્યાય આપે એવી આશા, અને જો એ શક્ય ના હોય તો છેવટે આગળ પણ છેક સુધી અમે પહોંચવા તૈયાર છીએ પણ ગમે તે રીતે આ અમિતાબેનને ન્યાય આપવા માટે આ ઝુંબેશ ચાલુ જ રાખશું.